नमस्कार, आप જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા। રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી ટળવાના સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ બદલીઓ ટળી છે। હજુ 2 મહિના સુધી નહીં થઈ શકે આઈપીએસની બદલીઓ। 70 થી 75 આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા ચાલી રહી હતી। આઈપીએસની બદલીઓ હવે સપ્ટેમ્બરમાં થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। સારી જગ્યાએ પોસ્ટિંગના ઇંતજારમાં बैठेला आईपीएस ऑफिसर्स नो इंतजार हजू पण लंबाशे, एटले के हजू पण अमुक महिनाओ सुधी तेओने राह जोवी पड़शे। आईपीएस ऑफिसर्स नी बदलीओ टळी जता गृहप्रधान अमित शाहनी अमदावाद विजिट मानवामां आवी रही छे। अमदावाद विजिट बाद आ बदलीओ टळी छे। हजू आगामी 2 मास सुधी आईपीएस नी ट्रांसफर नहीं आवे। मलाईदार पोस्टिंग माटे लॉबिंग करी रहेला आईपीएस अधिकारीओना सोनेरी सपना हाल पूरता अधूरा रही गया छे। आंगे वधु माहिती अमारा संवाददाता गीता मेहता आपी रह्या छे। गीता, लगभग मानवामां आवी रह्युं हतुं के 70 थी वधु आईपीएस ऑफिसर्स नी थई शके छे बदली, परंतु अमित शाहनी अमदावाद मुलाकात बाद आ बदलीओ टळी चूकी छे अने हवे लगभग सप्टेम्बरमां थई शके छे आ बदली। जी जना, अंदाजे 70 થી 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી રથયાત્રા બાદ થાય તેવી એક સંભાવના જોવાઈ રહી હતી। સૌથી પહેલા કલેક્ટર અને ડીડીઓની બદલી આવી, ત્યારબાદ ગેસ કેડરના અધિકારીના પ્રમોશન્સ અને ટ્રાન્સફર આવ્યા, અધિક કલેક્ટરોના ટ્રાન્સફર્સ આવ્યા। એટલે એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે આઈપીએસ અધિકારીઓની બદલી પણ રથયાત્રા બાદ જાહેર થઈ જશે। ગુજરાતમાં રથયાત્રા એક ખૂબ જ મહત્વનો પ્રસંગ ગણાય છે ને, ત્યારે સુરક્ષાની મહત્તમ જવાબદારી હોય છે। આ પ્રસંગે અમિત શાહ પણ જનરલી દર વર્ષે વિઝિટ કરતા હોય છે, આરતીમાં ભાગ લેતા હોય છે, અને લિસ્ટ બનીને તૈયાર થઈ ગયું હતું આઈપીએસ અધિકારીની બદલીનું। એક આ મુદ્દે ચર્ચા વિચારણા અમિત શાહ સાથે કરીને તેનું લિસ્ટ રથયાત્રા બાદ જાહેર થાય તેવી એક સંભાવના હતી। અંદાજે 70 થી 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓની સંભાવના હતી, પરંતુ અને એ માટે ઘણા બધા આઈપીએસ અધિકારીઓ ઘણા સમયથી લોબિંગ કરી રહ્યા હતા, વિવિધ માધ્યમો દ્વારા મહત્વના પોસ્ટિંગ માટે પોતાનું નામ ચલાવી રહ્યા હતા, ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા। કેટલાકે તો કેન્દ્રના ઉચ્ચ પ્રધાનો અને ઉદ્યોગપતિઓ દ્વારા ભલામણના ફોન પણ કરાવ્યા હતા, પરંતુ આ તમામના સપના હાલ પૂરતા રોડાઈ જશે, તેમની આશાઓ પર ઠંડુ પાણી ફરી વળશે તે નિશ્ચિત છે। કારણ કે સૂત્રો કન્ફર્મલી તેવું કહી રહ્યા છે કે રથયાત્રા બાદ જે બદલીઓ આવવાની હતી આઈપીએસ ઓફિસર્સની તે હવે નહીં આવે। અંદાજે 2 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આ બદલીઓ આવે તેવી સંભાવના છે। કેટલીક જગ્યાએ એવું પણ બન્યું હતું જાણા કે આઈપીએસ ઓફિસર્સે નવા ટાસ્ક બદલીની સંભાવનાઓને લઈને નવા ટાસ્ક લેવાના બંધ કરી દીધા હતા, નવું કાર્ય તેઓ કરી રહ્યા નહોતા, વર્તમાન જે અધૂરા કાર્યો તેઓ પૂરા કરી રહ્યા હતા, અને તેઓને લાગી રહ્યું હતું કે જો તેઓ નવા ટાસ્ક લેશે તો અને જો બદલી જાહેર થશે તો તેઓ પૂરા નહીં કરી શકે। એટલે તમામ ગતિવિધિઓ ચાલુ હતી, નવા મહત્વના પોસ્ટિંગ માટે લોબિંગ કરી રહ્યા હતા, ચર્ચામાં રહેવાના પ્રયાસ કરી રહ્યા હતા, નવા ટાસ્ક નહોતા લઈ રહ્યા। આ તમામ ગતિવિધિ આઈપીએસ ઓફિસર્સ લોબીમાં જોવા મળી રહી હતી, પરંતુ હવે આ બદલીઓ ટળતા, અમિત શાહની વિઝિટ બાદ આ બદલીઓ ટળતા હવે મેં પહેલાં પણ કહ્યું એમ આઈપીએસ ઓફિસર્સની જે આશા છે, જે લોબિંગ છે, તે તમામ પર હાલ પૂરતું ઠંડુ પાણી ફરી વળશે। જી જી ગીતા, આભાર। તો હવે આઈપીએસની આ બદલીઓ ટળી ચૂકી છે અને લગભગ સપ્ટેમ્બરમાં થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અન્ય સમાચારો, ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર છે। સરકારે જાહેર કરેલા કોવિડ અલાઉન્સ નહીં મળતા આંદોલન કરવામાં આવી રહ્યું છે। કોરોના કાળમાં સરકારે 5000 વધારાનું અલાઉન્સ જાહેર કર્યું હતું, કુલ 3 મહિનાનું કોવિડ અલાઉન્સ ન ચૂકવાયાનો આક્ષેપ સાથે આ ડોક્ટર્સ હડતાળ પર છે। માર્ચ, એપ્રિલ અને જૂનના અલાઉન્સની આ ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે। અન્ય સમાચારો, પતિ પત્નીના ઝઘડામાં લાખોનો તોડ કરતી ભાજપની મહિલા નેતાઓનો પર્દાફાશ થયો છે। ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાની 2 મહિલાઓની શરમજનક હરકત બહાર આવી છે। ભાવનગર શહેર પ્રમુખે બંને મહિલાઓને હોદ્દા પરથી દૂર કરી છે। કોમલ ત્રિવેદી અને બીના જોશીએ 2 લાખ રૂપિયા માંગ્યા હતા। રિસામણે ગયેલી પત્નીને પરત લાવવાનો કેસ ચાલી રહ્યો હતો। સાસરિયાને ધાક ધમકી આપવા પતિ પાસે 2 લાખ માંગ્યા હતા। પોલીસ અને ગુંડાઓને આપવા પડે તેવું કહીને આ બંને ભાજપના નેતાઓએ પૈસા માંગ્યા હતા। આરોપો સાચા નીકળતા ભાજપે બંને મહિલાને હોદ્દા પરથી દૂર કરી।
भोग बननारी घटनानी ऑडियो वीडियो क्लिप पण वायरल करी छे। કઈ નઈ મેડમ, મેં ઘરે વાત કરી ને તો કે આટલી બધી ફી ન હોય, તમારો જે કઈ ખર્ચો આવવા જવાનો થતો હોય એ ખર્ચો થોડા ઘણા ફી નાખો, 15-20 કોઈ ફી નું ગણો, 2 લાખ તો મોંઘું પડી જાય મેડમ। એમાં એવું છે મેડમ, હું મારા હાડી આટુતી એક તો ભી માં ગરી ગયો છું, લેણા માં ગરી ગયો છું, મેડમ એ બધાને મારે પૈસા નથી દેવા, ઈ આટલું તો હું એને ક્યાં અમારે દેવાના છે, એને અમારે નથી દેવાના, એને હગે વગે તો કરવા હાટું છે, અમારે બીજા માણસો ને દેવા પડે ને, એને થોડા ઢાક ધમકી દે, એને ઓલા દે, ખાતા વાળા ને દેવા પડે, કે એમને એમ કે અમારે એકલા થી એમ ન થાય, બધું હોય એમાં, કરો મેડમ 2 લાખ રૂપિયા તો ન દઈએ તું, કેમ કે 7-8 લાખ નું તો મારી પર લેણું થઈ ગયું છે, આ હારી આ પહાડ સુધી 3-4 વર્ષ થી હું વ્યાજ ભરું છું, એ તો મેં તમને વાત ન કરી બપોરે, ઓહો આટલું બધું ન થાય તો થોડોક કાંક વ્યાજબી ફી ખાતી હોય તો કેવો મને, તો વાત કરીને કહું, ઉભા રહ્યો થોડીક, હા તો વાંધો નહીં, બરોબર વાત કરીને કહું, તમને ક્યાં સુધી નું પહોંચાય મેડમ, કાકા આવવા જવાનો ખર્ચો ગણી લ્યો બરોબર 15-20 હજાર રૂપિયા, બીજા 15-20 હજાર માં ન થાય ભાઈ, 15-20 હજાર માં ન થાય, કારણ કે ત્યાં તમારા હાડા હાડું ભાઈ ના તેની બધાને હગે વગે કરવા, કેટલાય અંદર વચ્ચે છે એ બધાને કરવાના, બીજાને એમને બીજા લોકોને આમાં ઓળખાણ વાળાને બધાને અંદર અમારે ઉતારવાના હોય, કઈ એમને એમ ન થાય। તો આપણે જોયું કે ભાજપ મહિલા મોરચાના આ ભાજપના મહિલા નેતા કઈ રીતે રિસામણે ગયેલી પત્નીને મનાવીને પાછા લાવવાના 2 લાખ રૂપિયા માંગી રહ્યા છે, અને જ્યારે આ અંગે ભોગ બનનાર વ્યક્તિએ તેને થોડું ઓછું કરવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે 15-20 હજારમાં કશું ન થાય। 2 ભાજપના નેતાઓના નામ સામે આવ્યા, જેમાં કોમલ ત્રિવેદી અને બીજલ જોશી નામના 2 ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે। તેઓએ કહ્યું કે પોલીસ અને ગુંડાઓને પૈસા આપવા પડે, વચ્ચે જે રહ્યા હોય તમામને પૈસા આપવા પડશે, તેના કારણે 2 લાખથી ઓછું કંઈ નહીં થાય। ફરિયાદમાં તપાસ કરતા તથ્ય જણાયેલ અને પ્રદેશ સંગઠનના માર્ગદર્શન અનુસાર આ બંને બહેનોને, કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીને, તેમની અનુશાસન ભંગની પ્રવૃત્તિની પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લઈ આ બંને બહેનોને તેમના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી દૂર કરેલ છે। તો આ બંને ભાજપના નેતાઓને હાલ તો પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે, જો કે ભોગ બનનારે આ અંગે વિડીયો અને ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી, જેના કારણે પુરાવાના આધારે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને બંને મહિલા નેતાઓને આ હોદ્દા પરથી દૂર કરવામાં આવી છે। જો કે અહીં સવાલ પણ એ છે કે આખરે જો આ 2 મહિલા નેતાઓ સામે આવી હોય તો બની શકે કે અન્ય કેટલાક લોકો પણ આ પહેલાં પણ અને અત્યારે પણ આ કેસમાં સંડોવાયેલા હોઈ શકે છે, અને આ પ્રકારે પૈસા માંગી લોકોનું કામ કરવાના જે બાંહેધરી આપી રહ્યા હોય તેવા નેતાઓ અનેક હોઈ શકે છે। હાલ તો આ 2 મહિલા નેતાઓને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। તો આ અંગે વધુ વાત કરવા માટે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। રાજીવભાઈ, જે પ્રકારે 2 મહિલા નેતાઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવી છે, આ ઘટના સામે આવ્યા બાદ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ, પણ અહીં સવાલ એ પણ છે કે માત્ર હોદ્દા પરથી આ નેતાઓને કેમ દૂર કરવામાં આવ્યા, પક્ષમાંથી કેમ હકાલપટ્ટી ન થઈ? બેન, હજી જે કઈ વાતો આવી છે એ પ્રાથમિક ધોરણે છે અને એની કોઈ ગુપ્તતા મળી નથી, પણ પાર્ટી અનુશાસનમાં બને છે અને પાર્ટીની નીતિ નીતિની વિરુદ્ધનું જે કઈ કામ હોય એ જે કઈ કામ હોય એની પ્રત્યે
અમારા પાર્ટી ને પાર્ટીના પદાધિકારીઓ એનો જો કોઈ ભંગ કરે તો પાર્ટી એને અનુશાસન વિશે વિચારતી હોય છે. જી પણ રાજુભાઈ, આપે જ જણાવ્યું છે કે તપાસ કરતા આખી બાબતનું તેમાં તથ્ય જણાવ્યું હતું અને એટલા માટે હકાલપટ્ટી કરવામાં આવી છે પદ પરથી, તો પછી તપાસ તો કરવામાં આવી જ છે અને તમને તેના પુરાવા મળ્યા જ હશે, તે બાદ જ આપે કાર્યવાહી કરી હશે ને? બેન, અમને વિડીયો રેકોર્ડિંગ ફોટા ને એવું મળ્યું છે, પણ અત્યારે આપ જાણો છો કે ઇલેક્ટ્રોનિક જમાનો, એડિટિંગનો જમાનો છે, એટલે કાંઈ પણ થઈ શકે, એટલે કોઈ વસ્તુ પર અંતિમ નિર્ણય લેતા પહેલા બધા પાસેનો વિચાર કરવો પડે. પણ એટલે તમને આ વિડીયો અને જે પુરાવા આપ્યા છે તે પુરાવા એટલા યોગ્ય નથી લાગી રહ્યા કે જેના કારણે પક્ષ પરથી હકાલપટ્ટી કરવી પડે? માત્ર પદ પરથી હકાલપટ્ટી કરી એટલે ચાલે? અત્યારે બેન કંઈક એવું અઘરું છે એની વિશે, કારણ કે તપાસનો વિષય છે. તો રાજીભાઈ, એમણે એવું કહ્યું હતું કે મને પ્રદેશ પદ તરફથી આપ અંગે માર્ગદર્શન મળ્યું હતું, તો કોણે આપ્યું હતું આ માર્ગદર્શન? બેન, અમારા પ્રદેશ સંગઠનની ટીમ હોય છે, જે પરામર્શ કરવાનું હોય છે શિષ્ટ સમિતિ અંગે, અમારા મહામંત્રી ને પ્રમુખ સાથે માર્ગદર્શન લેવાનું હોય છે. તો હજી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે? આજે પુરાવા આપ્યા છે અને હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તપાસ હવે બંધ કરી દેવાય છે? એટલે જો વધુ તપાસ કરતા આ બાબત સાચી જણાશે તો પછી પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે ખરી આ બંને મહિલા નેતાઓની? અન્ય કોઈ નેતાઓ સાથે વાત થઈ આપની આ બાબતે? અત્યારે તો પણ ભાવનગરના નેતા તરીકે અમે પ્રમુખ મહામંત્રી આ બાબતે મંથન કરતા હોય છે, પ્રદેશ નું અનુકૂળ માર્ગદર્શન લેતા હોય છે, મારા પ્રભારી છે, મારા મહામંત્રી છે, પ્રમુખ છે, બધાની સામે. બિલકુલ. અને આ બે મહિલા નેતાઓ, તેમની સાથે આપની કોઈ વાત થઈ? તેઓએ પણ પોતાનો પક્ષ મૂક્યો હશે, બચાવ કર્યો હશે? એમને પણ વાત થઈ છે અને એમને કહ્યું હતું, એમને ભૂલ થઈ છે, માફી માંગવાનો પ્રયત્ન કર્યો, પણ બેન અમુક વસ્તુ અને અમુક પાર્ટીના લેવલે અનુજાતક બાબતે પાર્ટી ગંભીર કડક હોય છે. પણ રાજીભાઈ, અમે તો હમણાં તો આપે કહ્યું કે આ બાબતની તપાસ ચાલી રહી છે, જો ભૂલ સ્વીકાર કરી લીધી હોય આ બંને મહિલા નેતાઓએ તો પછી આ વિડીયો અને ઓડિયો સાચા છે, તો પક્ષમાંથી હકાલપટ્ટી થવી જોઈએ આવી આવી મહિલા નેતાઓની? બેન, વિડીયો બાબતે અમેનો ખુલાસો વિગતવાર માંગ્યો નથી, આવી ઘટના વિશે અમને ખુલાસો પૂછ્યો હતો એટલે અમને કહ્યું કે અમે ત્યાં ગયા હતા, હવે છતાંય ત્યાં શું વાત કરી કેવું કઈ ડિટેલમાં મારે ચર્ચા થઈ નથી એમની સાથે. તો માફી શેની માંગી આ મહિલા નેતાઓએ? માફી કેમ માંગવી પડી આ મહિલા નેતાઓ? કઈક તો એવું થયું હશે ને જેના કારણે માફી માંગવી પડી? તમે એમને પૂછો તો વધારે પ્રકાશ પડી. પક્ષ પ્રમુખ તમે છો એટલા માટે તમારી પાસેથી જવાબ લઈ રહ્યા છે રાજીવભાઈ. બંને મહિલા નેતાઓ ઉપર બરાબરની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ પક્ષમાંથી હકાલપટ્ટી કરવી કે નહીં કે પછી કયા પ્રકારની કાર્યવાહી કરવી તે નક્કી કરાશે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખનું એવું પણ કહેવું છે કે આ બંને મહિલાઓએ પોતાની આ કરતૂત બદલ માફી પણ માંગી લીધી છે, પરંતુ અહીં સવાલ એ છે કે જો માફી માંગી છે, ગુનો તેઓએ સ્વીકારી લીધો છે, તો શા કારણે પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં નથી આવી? તો આગળ કરીશું સમાચારો પર નજર, તે પહેલા હાલ વેલકમ બેક. દિલ્હીમાં નવી કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક લાંબા સમય બાદ મળી હતી, જેમાં પીએમ મોદી વ્યક્તિગત રૂપથી નવા મંત્રીમંડળના સભ્યોને મળ્યા હતા. 19 જુલાઈથી સંસદમાં ચોમાસુ સત્ર મળી રહ્યું છે તે પહેલા આ બેઠક મળી હતી. હાલમાં કોરોનાની સ્થિતિને પગલે પીએમ નિયમિત રૂપથી વિડીયો કોન્ફરન્સથી કેબિનેટની બેઠક કરતા હોય છે. જો કે એક વર્ષથી પણ વધુ સમય બાદ પીએમએ વ્યક્તિગત રૂપથી કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિની બેઠક આ અંગે શરૂ થઈ ગઈ છે. કુલપતિએ આ અંગે કહ્યું કે 15 દિવસમાં રિપોર્ટ જાહેર કરવામાં આવશે. માટીના ફેરામાં ટ્રેક્ટરને બદલે કારના નંબર સામે આવ્યા હતા, ત્યારે કથિત કૌભાંડમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતીન સોની પર આ સમગ્ર આક્ષેપ છે.
આચાર્ય સોમા પટેલના અશ્લીલ ફોટા વાયરલ થયા છે. થરાદના વામી ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યના અશ્લીલ ફોટા વાયરલ થતા શિક્ષણ વિભાગે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ આરટીઓ કચેરીની લાલિયાવાડી સામે આવે છે. આરટીઓ કચેરીના કર્મચારીઓ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવી બાબત સામે આવી છે. અખિલ હિન્દુસ્તાન વિકલાંગ એસોસિએશનના પ્રમુખ સમીર કક્કડે અમદાવાદ આરટીઓ કચેરીની પોલ ખોલી છે. સમીરભાઈ છેલ્લા 6 મહિનાથી પોતાની ગાડી ટ્રાન્સફર કરવા તેમજ કારની સમયમર્યાદા વધારવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. આરટીઓને રજૂઆત કરી છે પરંતુ તમામ લોકો પાસેથી ઉડાવ જવાબ મળી રહ્યા છે. ઊંઘતી સિસ્ટમને કારણે વિકલાંગ સમીરભાઈ નહીં પરંતુ અનેક વિકલાંગ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમીરભાઈએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ પૂર્ણ નહીં થાય તો ધરણા કરશે. સરકાર દાવા કરે છે કે આરટીઓ કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે કે જેના કારણે લોકોએ ધક્કા નહીં ખાવા પડે. પરંતુ હું વાત અત્યારે કરીશ કે વિકલાંગ લોકોની, કારણ કે વિકલાંગ લોકો જ્યારે તેમની ગાડીને મોડિફાય કરી અને પ્રોસેસ કરવા જાય છે આરટીઓમાં ત્યારે કેટલા ધક્કા ખાવા પડે છે. અને આપણી સાથે છે અખિલ હિન્દુસ્તાન વિકલાંગ સંગઠનના પ્રમુખ સમીરભાઈ કક્કડ. સમીરભાઈ, કહેવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે કે ખૂબ સારી સિસ્ટમો કરવામાં આવી છે, પરંતુ તમે સિસ્ટમથી કેટલા પરેશાન છો? હું કહીશ કે એટલું બધું આજે જે સરકાર જે કહી રહી છે કે દિવ્યાંગ દિવ્યાંગ દિવ્યાંગ, પણ હું તો એમ કહું છું કે વિકલાંગ સુધી આવવા દે તો પણ બહુ છે. આજે હું આરટીઓમાં 6 મહિનાથી ધક્કા ખાઈ રહ્યો છું મારી ખુદનું વાહન ટ્રાન્સફર માટે, પણ એક્સેસેબલ બિલ્ડિંગ નથી અને કોઈ પણ અધિકારીની એટલી પેલી છે જ નહીં કે ભાઈ એમનું કામને અમે તરત ત્વરિત પતાવી શકીએ. તમે આ બાબતને લઈને રજૂઆત કરી છે કે તમે 6 મહિનાથી તમારી ગાડી ટ્રાન્સફર કરવા ધક્કા ખાઈ રહ્યા છો, તમે ખુદ વિકલાંગ છો, કે તમને કેટલી પરેશાની થઈ રહી છે? મેં આના માટે જે અમદાવાદ આરટીઓના તમામ અધિકારી, માનનીય ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી, ટ્રાન્સપોર્ટના સચિવશ્રી, બધી જગ્યાએ હું છેલ્લા 6 મહિનાથી જે બી મારી તકલીફો છે એ બધી તકલીફોથી મેં એમને બધાને અવેર કરાવેલા છે, પણ હજી સુધી બધા કેમ આપણે જે કહેવાય છે ને એક સંવેદનશીલ જે ગુજરાત છે એમાં કેમ અમુક અધિકારીઓને લીધે આ સંવેદનશીલ ગુજરાતની છબી ધૂંધળાઈ રહી છે. આરટીઓ કચેરીના કોઈ પણ કામ માટે આવે છે લોકો ત્યારે એક ધકે તો પૂર્ણ થતા જ નથી, ગમે એવા દાવાઓ કરવામાં આવે છે કે સિંગલ વિન્ડો સિસ્ટમ, ડિજિટલ સિસ્ટમ, પરંતુ અરજદારોએ અનેક ધક્કા ખાયા બાદ તેઓનું કામ છે તે પૂર્ણ થતું હોય છે. આપ જોઈ શકો છો કે આ જે સેકન્ડ ફ્લોર પર ઓફિસ આવેલી છે આરટીઓની, અને ત્યાં દિવ્યાંગ લોકો માટે જવા આવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી છે. તેવા સમયે દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખે પણ પોલ ખોલી છે સિસ્ટમની કે 6 મહિનાથી તેઓની ગાડી ટ્રાન્સફર કરવા માટે અવર જવર કરી છે, રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી અને માત્ર ને માત્ર ઉડાવ જવાબ આપવામાં આવે છે અધિકારીઓ દ્વારા. આપ જોઈ શકો કે સેકન્ડ ફ્લોર જવા માટે સીડી ચડીને જવું પડતું હતું પહેલા, હવે 6-8 મહિના થયા આ જે એક નીચે લિફ્ટ છે તે તૈયાર કરવામાં આવી છે, પરંતુ જો લિફ્ટ પણ બંધ હોય ત્યારે કોઈ પણ અરજદાર હોય, વિકલાંગ હોય કે સામાન્ય નોર્મલ માણસ હોય, તમામે સેકન્ડ ફ્લોર સુધી ચડીને આવું જવું પડે છે. ખૂબ જ અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે રજૂઆત કરવામાં આવી છે કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય, સિસ્ટમમાં સુધારો નહીં થાય તો ધરણા પર બેસવાની પણ ચીમકી છે દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખે ઉચ્ચારી છે. ત્યારે શા માટે પ્રશ્ન એ થાય છે કે દિવ્યાંગ લોકો છે કે તેઓ પોતે સક્ષમ નથી, તેઓને પણ હેરાન કરવામાં આવે છે, શા માટે તેઓનું કામ છે તે નથી કરવામાં આવતું, તેના પર પણ પ્રશ્ન ઉઠે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરમાં કેબિનેટમાં સિનિયર મંત્રીઓની બેઠક યોજાઈ. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળી આ બેઠક, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ પણ હાજર રહ્યા, તો સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજરી આપી. વિભાગીય અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી. અને હવે વાત કરીએ સાવધાની સાથે શિક્ષણની. ન્યૂઝ 18 અહેવાલની અસર પડી, જ્યાં છેલ્લી ઘડી ઓફલાઈન શિક્ષણનો પરિપત્ર
सरकार द्वारा जाहिर करवामां आव्यो। सरकारे धोरण 12 माटे ऑफलाइन शिक्षणनो परिपत्र जाहिर कर्यो छे, जेमां 50% क्षमता साथे विद्यार्थीओने बेसाडाशे। स्कूल शुरू करवा एसओपीनो परिपत्र आ पहेला जाहिर नहोतो करायो। परिपत्र न होवाथी स्कूल संचालको मूंझवणमां हता। चार महीना बाद धोरण 12 ने शाळाओ खुलशे, साथे ज कॉलेजो तथा पॉलिटेक्निक शिक्षण संस्थाओ पण गुरुवारथी शुरू थई रही छे, जेमां 50% क्षमता साथे सोशल डिस्टन्स जळवाई रहे ते रीते बेसाडीने विद्यार्थीओनुं ऑफलाइन शिक्षण करावाशे। कोरोना वायरसना कारणे छेल्ला 2 वर्षथी राज्यमां ऑफलाइन शिक्षण कार्यमां मोटो अवरोध आव्यो छे, जेना कारणे विद्यार्थीओने मास प्रमोशन अने मास प्रोग्रेशन आपवानी फरज पड़ी। जो कि हाल राज्यमां केस नबळा पड्या छे, त्यारे सरकारे धोरण 12 तथा कॉलेजो शुरू करवानो निर्णय कर्यो छे, केम के संभावित त्रीजी लहेर बाळको माटे घातक होवानो निष्णातोनो मत छे। त्यारे सरकारे हाल धोरण 1-11 विद्यार्थीओने शाळाओए बोलावानो कोई निर्णय नथी लीधो। धोरण 12 अने कॉलेजो पण कोरोनानी चुस्त गाइडलाइन साथे खुलशे। चार महीना बाद धोरण 12नुं ऑफलाइन शिक्षण शुरू थशे। कॉलेज अने पॉलिटेक्निक संस्थाओमां पण ऑफलाइन भणावाशे। 50% क्षमता सोशल डिस्टन्स जळवाय ते रीते बेसाडવાની व्यवस्था कराशे। तो आवतीकालथी शाळाओ शुरू થવા જઈ રહી છે। ધોરણ 12ના વર્ગો શરૂ થશે ત્યારે તે પહેલા શાળાઓ દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાને 113 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। બેંક ઓફ બરોડાનો 114મો સ્થાપના દિવસ 20 જુલાઈ યોજાશે। 114માં સ્થાપના દિવસે બેંક ઓફ બરોડા પોતાની સેવાઓમાં ડિજિટલ લોન સેવાનો પણ ઉમેરો કરવા જઈ રહી છે। ગ્રાહકો હવે ઘરે બેઠા 50,000 સુધીની બેંક લોન માત્ર ગણતરીની સેકન્ડોમાં મેળવી શકશે। આપ મોબાઈલ એપ પે જાકે ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ પે જાયેંગે, વહાં સે માઇક્રો પર્સનલ लोन के प्लेटफॉर्म पे जाएंगे और उसमें अपने डिटेल्स भरेंगे और बहुत नॉमिनल से ही डिटेल भरने होते हैं। उसको भरते ही आपके एलिजिबिलिटी के हिसाब से इन लेस देन हाफ मिनट, 30 सेकेंड से भी कम समय में ये 50,000 तक का माइक्रो पर्सनल लोन आपके खाते में जमा हो जाता है। तो आता अत्यार सुने तमाम खास समाचार, वधु समाचार विस्तार थी जवाब जोता रहो न्यूज 18 गुजराती।